સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીરો રૂટ દબાણની નીતિ અપનાવવામાં આવે છે. જો કે આ નિયમ સરથાણા વિસ્તારમાં લાગુ ન પડતો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સરથાણા પરમહંસ સ્કૂલની સામે શાક માર્કેટના રોડ ઉપર, સ્કૂલની આસપાસ અને શુકન બંગલોની આગળના ગેટ પર લારીઓનું દબાણ જોવા મળી રહ્યું છે, જેથી રસ્તો પણ બ્લોક થઈ જતો હોય છે. આ બાબતે રકઝક થતા લારીઓવાળા અને અંદર અને શાક માર્કેટમાં ઓટલા ઉપર જે લોકો બેસીને શાંતિપૂર્વક ધંધો કરે છે તેમની સાથે લડાઈ ઝઘડો કરી તીક્ષ્ણ હથિયાર અને પાઇપો દ્વારા મારામારી કરીને શાંતિથી ધંધો કરતા લોકોને હેરાન કરે છે. આ બાબતે અનેક એસએમસીના દબાણો ખાતાના જવાબદાર અધિકારીઓ તેમજ સરથાણા ઝોન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે. સરથાણા ઝોન વહીવટી ભવનની એકદમ નજીકમાં આવેલું મોટું દબાણ અને રોડ રસ્તા બ્લોક કરી દેવાય છે, છતાં કોઈ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી ને કોઈ લારીઓ ડિટેન કરવામાં આવે કે કોઈને દંડની પહોંચ આપવામાં ન આવે તો અન્ય વિસ્તારમાં શું પરિસ્થિતિ હશે તેનો માત્ર અંદાજ જ લગાવવાનો રહે છે. ઉલ્લેખનીય છે કે અવારનવાર પાલિકા તંત્ર દ્વારા દબાણ કરવામાં આવતા વિસ્તારોમાં જઈને દબાણ દૂર કરવામાં આવે છે. જો કે લારીઓ અને લારી ગલ્લાઓ દ્વારા જે ને તે સ્થિતિ ફરી વખત ઉત્પન્ન થઈ જાય છે, ત્યારે સરથાણા વિસ્તારમાં મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા.